અમદાવાદના મણિનગર વિસ્તારમાં ઉત્તમનગર પાસે જૂના સ્લમ ક્વાર્ટર્સની ગેલેરીનો ભાગ તૂટી પડતા લોકોના જીવ તાળવી છોટી ગયા હતા અમદાવાદના મણિનગર વિસ્તારમાં ઉત્તમનગર પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના જૂના સ્લમ ક્વાર્ટર્સની બ્લોકની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો સૌથી પહેલા એક નાનકડો ભાગ પડ્યો હતો જો કે લોકોએ તેના ઉપર ધ્યાન આપ્યું ન હતું ત્યારબાદ આખી ગેલેરીનો ભાગ તૂટી પડતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી બીજા અને ત્રીજા માળે રહેતા રહેશોને ઘરની બહાર જ નીકળવાનો રસ્તો બંધ થઈ જતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાછળના ભાગેથી બારીમાંથી લોકોને રેસ્ક્યુ કરી તમામ નજીવ બચાવ્યા હતા ફાયર બ્રિગેડની ટીમે ત્રીસ લોકોને રેસ્ક્યુ કર્યા હતા સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી મણિનગર વિસ્તારમાં ઉત્તમનગર બગીચા પાસે ચાલીસ વર્ષ જૂના મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્લમ ક્વાર્ટર્સ આવેલા છે ત્રણ માળના સ્લમ ક્વાર્ટર્સમાં પંદરથી વીસ જેટલા પરિવારો રહેતા હતા આજે વહેલી સવારે સાડા છ વાગ્યાની આસપાસ બીજા માળની ગેલેરીનો એક થોડોક ભાગ તૂટ્યો હતો જો કે થોડો અવાજ આવતા લોકો બહાર આવ્યા હતા પરંતુ કંઈ ખાસ ઘટના બની ન હોવાનું માનીને તેઓએ ધ્યાન આપ્યું ન હતું પરંતુ 10 થી પંદર મિનિટ બાદ અચાનક જ બીજા અને ત્રીજા માળની ગેલેરીનો આખો ભાગ તૂટી પડ્યો હતો ગેલેરીનો ભાગ તૂટી પડતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા બીજી તરફ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા મણિનગર અને જશોદાનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બીજા અને ત્રીજા માળે રહેતા રહીશોને પાછળના ભાગે બારીનો ભાગ તોડી ઘરોમાંથી રેસ્ક્યુ કર્યા હતા નાના બાળકો અને વૃદ્ધો સહિત કુલ ત્રીસ જેટલા લોકોને સીડી વડે ફાયર બ્રિગેડ ટીમ અને પોલીસની મદદથી નીચે ઉતારવામાં આવ્યા હતા સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થવા પામી નથી એસ્ટેટ વિભાગ દ્વારા અગાઉ રહીશોને નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ તેઓએ મકાનો ખાલી કર્યા ન હતા